મારું નામ હરિગીરી છે, મારા ગુરુનું નામ કમલાકરી અને સંજય મારો ગુરુ ભાઈ. અમારે ભંડારો કરવો છે, અમને ભંડારો કરવા નથી, મૂર્તિને બહેરવા નથી. ઠીક છે, તમારે ભંડારો કરવો હોય તો ભવનાથ આનંદ આશ્રમમાં જાઓ, ત્યાં ભંડારો કરો. એ પછી 15 દિવસ હું ત્યાં રહી ગયો. 15 દિવસને અમારે 200 વર્ષ પહેલાંનો ધૂણો તોડી નાખ્યો આ લોકોએ. એ પછી અમારે ગાદી છે, ગુરુની ગાદી, ગાદી તોડી નાખી. ઘણું નુકસાન મુસ્કુન ગુફામાં થઈ ગયું, ભવનાથમાં નુકસાન કર્યું, સમાધિ તોડી નાખી. ઘણા વર્ષો આપેલા અમારા પરિવારમાં એક જ અમારી આ જગ્યા હતી, એક આણંદ ભવનાથ મંદિર, એક જ પરિવાર છે, એમાં બીજો પરિવાર કોઈ આવતો નથી. ના અસર કરી ગયા, હરિગીરી છે ને સામી છે, બે ધમકી બતાવીને મને એ લોકોએ બહાર કર્યા. એ પછી અમારો ગુરુભાઈ નાનો છે, હવે એને બિચારાને બેસી થઈ ગયો, હવે આનું શું કર્યું. પછી હું તો ભંડારામાં ગયો હતો, હું 2:30 વાગે અહીંયા આવ્યો ને 5 વાગે આ ભાઈ છે એ 2-3 દિવસ પહેલાં આવ્યો. મને કહે કે તમારા ગુરુભાઈએ કીધું કે આરતી પૂજા તમે કરો. મેં કહું બધે મેં આરતી પૂજા કરીને 2:30 વાગે એની વાત જોઈ મારા ભૂલતા પછી આવ્યો ને ભોજન એને કહ્યું. પછી આખી રાત તમે ભોજન ન કર્યું, વિચારમાં વિચાર ન કર્યા. તો બીજેજી ના આવ્યું. પછી એને ફોન કર્યા કરી, ફોન કરી તો લાગતા નહીં. પછી એના પરિવારમાં ફોન કરી દઈએ કે કોઈ અહીંયા ફોન આવતો નહીં, અમે ફોન કરી તો એ ઉપાડતો નથી. હવે હું છે હું નથી એના પરિવારે વિચારમાં પી રાખ. બધા બહુ અમને હેરાન કરી દે, આ લોકો નાનું કાંઈ ખાવું જોઈએ. એ પત્રિકા દઈ હોય યોગ્ય છે. એ પછી અહીંયા આવ્યો નહીં, મારે 5 મિનિટ. હું તો પાછું અભણ આવશે, મને તો કંઈ આવ્યું. આણંદગીરી બાપુના અમારે દાદા ગુરુ મારા સમાધિ આણંદગીરી બાપુ મેં એક કરી રાખ્યો મારા દાદા ગુરુ. તે પછી ઉમરગીરી મહારાજ એ અમારે દાદા ગુરુ મહારાજ મુસ્કુન ગુફાએ મંત્રી થયા હતા. ઘણા વર્ષો એ રહ્યા ત્યાં, ઘણી વસ્તુ એને બનાવી ઉમરગીરી મહારાજ. એ અમારો પરિવાર. રઘુગીરી મહારાજ એ અમારા પરિવાર છે, ભવનાથમાં રહેતા. એ શરીર છૂટા પછી શિષ્ય આવ્યા. એ પછી એનો શરીર છૂટા પછી આ બધું આ ડખા ખાવા માંડ્યા. સમાધિ તોડી નાખી ભવનાથમાં, સમાધિ એટલી તોડી. મુસ્કુન ગુફામાં 200 વર્ષ પહેલાનો ધોણો તોડી નહીં. અમારે ગુરુ ગાદી તોડી નાખી. આ કરવાની એને જરૂર નહીં. અમારી વિદ્યા પાછી અમને હોવી જોઈએ, પાછી મળવી જોઈએ. હેલો.